પરિષદ્ધાન કરવી. જીનેશ્વર પરમાત્માએ જે કાર્યોનો નિષેધ કર્યો છે એવા કાર્યો આપણા દ્વારા થઈ ગયા હોય તો એના માટે પ્રતિક્રમણ કરવાનું. કિંચાણ અપરણે જે કરવા યોગ્ય કાર્યો કર્યા છે એ ભાઈ દૈનિક 6 કર્તવ્ય, પર્યુષણ મહાપ્રભુના 5 કર્તવ્ય, વાર્ષિક 11 કર્તવ્ય, જીવન દરમિયાન કરવાના 36 કર્તવ્યો, ચાતુર્માસિક કર્તવ્યો, તો આ કર્તવ્યનું આપણાથી પાલન ન થયું હોય, અસત દહને વિતરાગના વચન ઉપર અશ્રદ્ધા આવી ગઈ હોય અને વિપરીય પરુપણાય, વિપરીત પ્રરૂપણા, પરમાત્માએ કહ્યું એનાથી વિપરીત પ્રરૂપણા થઈ ગઈ હોય તો આ ચાર કાર્યો માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પણ પ્રતિક્રમણની પૂર્વે પશ્ચાતાપ હોવો તે અત્યંત જરૂરી છે. જો પશ્ચાતાપ વિના પ્રતિક્રમણ કર્યું તો એના દ્વારા એવી કર્મની નિદ્રા થતી નથી. એટલે પ્રતિક્રમણની પૂર્વે પશ્ચાતાપ તે રાખવાનું. આખું પ્રતિક્રમણ 6 આવશ્યકની અંદર વહેંચાયેલું છે. સામાયિક, 24 અર્થો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પશ્ચાતાપ. એક કરેલી ભંતે સૂત્ર એ પણ જુઓ તો એમાં પણ 6 એ 6 આવશ્યક છે. સામાયિયમ જે આપણને સામાયિકની પ્રતિજ્ઞા ઉચ્ચારવામાં આવે છે એ સૂત્રની અંદર સામાયિયમ પદ એ સામાયિક નામના પહેલા આવશ્યકને સૂચવે છે. ભંતે એટલે હે ભગવાન એ 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ સ્વરૂપ છે. એટલે 24 અર્થો નામનું બીજું આવશ્યક પહેલા ભંતે પદમાં છે. તસ્ત ભંતે પરિક્રમામી બીજી વખતનું ભંતે પદ ગુરુવાચક છે. કારણ કે ગરહા ગુરુ સમક્ષ થાય છે એટલે ત્યાં વંદન નામનું બીજું આવશ્યક છે. પરિક્રમામી હું પ્રતિક્રમણ કરું છું તે પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક કરેલી ભંતે સૂત્રમાં છે. એવી જ રીતે કાયોત્સર્ગ અપાણ કોશિરામી છેલ્લા 2 પદો એ કાયોત્સર્ગના સ્વરૂપમાં છે. અને સાવજ્જામ યોગમ પચ્ચખાન પાપવાળા યોગોનું હું પચ્ચખાન કરું છું એ પચ્ચખાન નામનું છઠ્ઠું આવશ્યક છે. એટલે એકમાત્ર કરેલી ભંતે સૂત્ર કે જેનો પ્રભાવ એવો છે કે કરેલી ભંતેનો ક એ માત્ર સાંભળીએ કે બોલીએ એટલા માત્રથી આપણા આત્મા ઉપર ની કર્મની સ્થિતિ ગમે તેટલી હોય પણ ઓછી થઈ જઈને અંતઃ કોટા કોટી સાગરો પંગી થઈ જાય. નવકારનો ન કે કરેલી ભંતેનો ક બસ આ એક અક્ષર પણ ભાવપૂર્વક સાંભળીએ કે બોલીએ એટલા માત્રથી આત્મા ઉપરથી 69 કોળાકોળી સાગર પંક્તિ પણ વધારે કર્મ ઓછું થઈ જાય. માત્ર એક કોળાકોળી સાગરની અંદરનો ભાગ જ રહે એવો આ સૂત્રનો પ્રભાવ છે. એવી જ રીતે આપણે જે સામાયિક લઈએ છીએ તો સામાયિક લેવામાં પણ 6 એ 6 આવશ્યકો છે. સામાયિક મુપત્તિ પડી અહીં, સામાયિક સંધિશામી, સામાયિક થાવ આ આદેશ તે સામાયિક નામનું આવશ્યક છે. લોકસ્થ સૂત્ર બોલીએ તે 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ સ્વરૂપે હોવાના કારણે તે 24 અર્થો નામનું આવશ્યક છે. નવકાર અને પંચિંદ્રિય સૂત્ર બોલીને ગુરુ મહારાજની સ્થાપના કરીએ છીએ અને સ્થાપના કર્યા પછી જે ખમાશમાં અપાય છે તે વંદન નામનું ત્રીજું આવશ્યક છે. એટલે ઘણા લોકો એમ કે ભાઈ પ્રતિક્રમણની શરૂઆત કરીએ એના પહેલાં સ્થાપનાચાર્યની સ્થાપીને ગુરુવંદન કરી લઈએ તો ગુરુવંદન અહીં ખમાશમાં એ ગુરુવંદન છે. બીજું આખું ગુરુવંદન ત્યાં કરવાની જરૂર નથી. જો એવી રીતે ગુરુવંદન કરવાનું શરૂ કરીએ તો એ ગુરુવંદન પછી આગળ જતા વિધિ સ્વરૂપે બની જશે અને લોકો પણ પછી એ જ રીતે એ વિધિ સમજીને કરશે. એટલે અહીં બહાર વિક્રમસુરી મહારાજ અને અશોકચંદ્રસુરી મહારાજ એમની મૂર્તિ છે એને વંદન કરીને અહીં આવો તો ચાલે, પણ અહીં પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય તો ક્રિયા સ્વરૂપે જે પંચિંદ્રિય સૂત્ર દ્વારા ગુરુ મહારાજની સ્થાપના કર્યા પછી માત્ર એક ખમાશમાં એ ગુરુવંદન છે. ઇરિયાવહિયમ સૂત્ર તે પ્રતિક્રમણ છે. એ સૂત્ર દ્વારા 18,24,120 પ્રકારે
જીવોને મિચ્છામી ઉપકરણ આપવામાં આવે છે. એટલે ઇરિયા બીજા સૂત્ર તે પ્રતિક્રમણ છે. એક લોકસ ચંદેશુ નિમ્મલ યરા ત્યાં સુધીનો કાયો સર્ગ 25 શ્વાસોશ્વાસ પ્રમાણ ગણાય. અહીં 25 શ્વાસોશ્વાસ પ્રમાણ એટલે એક પદ બોલતા એક શ્વાસ લેવાનો કે મૂકવાનો આવું વિધાન નથી, પણ 25 શ્વાસમાં જેટલો સમય લાગે એટલા સમયની અંદર આ કાયો સર્ગ કરવાનો હોય છે. એટલે એને 25 શ્વાસોશ્વાસ પ્રમાણ આજે સંવત્સરી પ્રતિક્રમણ આપણે બધા કરવાના છીએ. અને એ સંવત્સરી પ્રતિક્રમણમાં વાર્ષિક પ્રાયશ્ચિત્ત સ્વરૂપે 40 લોકસ અને એક નવકારનો કાયો સર્ગ કરવાના છીએ. અને એનું કારણ એ છે કે આપણે તે કાયો સર્ગ 1008 શ્વાસોશ્વાસ પ્રમાણ કરવાનો છે. એક લોકસ ચંદેશુ નિર્મલ યા ત્યાં સુધીના 25 પદ થાય, આવા 40 લોકસ ગણો એટલે 1000 થાય. અને નવકારની 8 સંપદા એટલે એ ઉમેરવામાં આવે તો 1008 શ્વાસોશ્વાસ પ્રમાણ આજના દિવસે આપણે બધાએ કાયો સર્ગ કરવાનો છે. પણ ઘણા લોકો જેને લોકસ્થ સૂત્ર આવડતું નથી એ નવકાર બોલે છે, એને વહેલી તકે લોકસ્થ સૂત્ર શીખી લેવું જોઈએ. કારણ કે અથવા નવકાર નથી, ન આવડે તો નવકાર છે અને એના શ્વાસોશ્વાસનું પ્રમાણ વધી જાય છે. કારણ કે એક લોકસ્થ બરાબર આપણે 4 નવકાર આવું બોલીએ છીએ, પણ 4 નવકારના 32 શ્વાસોશ્વાસ થાય અને આપણે શ્વાસોશ્વાસ 25 લોકસ પ્રમાણ 25 શ્વાસોશ્વાસ પ્રમાણ કાયો સર્ગ હોય ત્યાં 32 શ્વાસોશ્વાસ થઈ જાય. એટલે અહીં પણ તમે 160 નવકાર આવે એટલે 160 નવકાર એટલે કેટલા થાય 1280 એટલા શ્વાસોશ્વાસ. ત્યાં પછી એમ નથી કહેવાનું ઉપર એક નવકાર એટલે 161 નવકાર નથી, ત્યાં 160 નવકાર છે. તો ત્યાં શ્વાસોશ્વાસ પ્રમાણ એ સંખ્યા વધી જાય. એટલે વિધિ જો બરાબર કરવી હોય તો આવતા વખત સુધીમાં લોકસ્થ સૂત્ર જેને પણ નથી આવડતું એને કંઠસ્થ કરી લેવાનું. તો આ રીતે કાયો સર્ગ નામનું આવશ્યક તે ચંદેશુ નિર્મલ યરા આપણે બધા કાયો સર્ગ કરીએ છીએ. ઘણા લોકો કાયો સર્ગ કરતી વખતે આવી રીતે ગણતરી કરે છે. આ ગણતરી એને ભ્રમિતાંગુલી નામનો દોષ કહેવાય. આવી રીતે કાયો સર્ગની ગણતરી ન કરે. આજે 40 લોકસ્થનો કાયો સર્ગ આપણો આવવાનો છે તો એના પહેલાં તૈયારી એવી કરો કે તમારે વચ્ચે મુનિ સુગત સ્વામી દાદા, એક બાજુ શ્રીમંત સ્વામી ભગવાન, બીજી તરફ મહાવીર સ્વામી ભગવાન અને ત્રણેયને સ્મૃતિમાં રાખીને તમે ત્રણેયની પૂજા કરી રહ્યા છો. જમણા પગના અંગૂઠે જ્યારે પૂજા કરતા હો ત્યારે પહેલો લોકસ, બીજા અંગૂઠે પૂજા કરો ત્યારે બીજો લોકસ. આવી રીતે એક ભગવાન એની 13 તિલક આપણે કરીએ છીએ, અંગ 9 પણ તિલક 13. તો એક ભગવાનના 13 તો 3 ભગવાનના 39 એટલે 39 લોકસ આ રીતે ગણાઈ જાય. ઉપર એક લોકસ અને એક નવ બસ આ રીતે. એટલે કોઈ પણ રીતે તમે જો પંચ પ્રવેશિ ભગવંતોના ગુણો સ્મરણમાં હોય તો એ રીતે પણ કરી શકો કે આચાર્ય ભગવંતના 36 ગુણ છે, એક એક ગુણને યાદ કરતા જાઓ અને એક એક લોકસ બોલતા જાઓ. પણ તમે કહો ભાઈ એ ગુણો કયા છે એ ખબર નથી, એટલે સહેલી રીત બતાવી કે પૂજા એ તો તમે બધા રોજ કરો છો એટલે એ સહેલી પદ્ધતિ છે. અને એ રીતે કાયોસર્ગ કરવાનો હોય, કાયોસર્ગ કરતી વખતે બે પગની આગળ માત્ર 4 આંગળ જેટલું જ અંતર હોય અને પાછળ થોડું ઓછું અંતર હોય. બે પગ ઓળા કરીને કાવશક ન થાય, બે પગ ભેગા રાખીને પણ કાવશક ન થાય, આટલું જ અંતર કાયોસર્ગ વખતે જોઈએ, એનાથી વધારે અંતર ન ચાલે. આને જિન મુદ્રા કહેવામાં આવે છે. એટલે જિન મુદ્રાથી કાયોસર્ગ કરવાનો હોય એ કાયોસર્ગ 19 દોષ વગરનો કરવાનો છે. કાયોસર્ગનો પહેલો દોષ ઘોટક દોષ. ઘોટક એટલે ઘોડો. ઘોડો હંમેશા એનો પગ વાંકો રાખે, એવી રીતે વાંકો પગ રાખીને કાવશક કરે તો એને ઘોટક દોષ કહેવાય. બેસીને તો એક પણ કાયો સર્ગ ક્યારેય કરાય નહીં, એટલે કોઈએ પણ બેઠા બેઠા કોઈ કાયો સર્ગ કરવાનો નથી.
બધા જ કાયો સરગા ઉભા ઉભા કરવાના હોય. ચેન્નાઈની અંદર કલાપૂર્ણ સુધી મહારાજ ચાતુર્માસ હતા, સિરિયસ થઈ ગયેલા, તો એ અવસ્થાની અંદર પણ એક નવકારનો કાવસક આવે તો ઉભા થઈ જાય અને ઉભા થઈને જ કાયોસર્ગ કરે. એક પણ કાયોસર્ગ બેઠા બેઠા કદાપી ન કરાય. એટલે અને ઉભા રહીએ એમાં ઘોડાની જેમ પગ વાંકો રાખીએ તો એને ઘોટક દોષ કહેવાય. લતા એટલે વેરણી, વેરણી પવન આવે ને આમ તેમ થાય એમ આવી રીતે ડોલતો ડોલતો કાવસક કરે તો એને લતા દોષ કહેવાય. એ રીતે પણ કાયોસર્ગ ન કરાય. સ્તંભ દોષ, ઘણા લોકો ટેકો દઈને પ્રતિક્રમણ કરતા હોય તો કાયોસર્ગ પણ ટેકો દઈને કરે તો ટેકો દઈને પણ કાયોસર્ગ ન કરાય. માળ દોષ, એ તો અહીં લાંબાનો નથી કારણ કે હાઈટ વધારે છે એટલે તમારા મસ્તકને તમે ઉપર અડાડી શકવાના નથી, એટલે એ દોષ આજના દિવસે નથી લાગવાનો. એવી રીતે ઉદ્ધિ એટલે બે પગ પોળા કરીને નિગળ એટલે બે પગ ભેળા રાખીને કાવસક કરે એને નિગળ દોષ કહેવાય. સબરી, સબરી એટલે ગુહ્ય સ્થાને હાથ રાખીને કાવસક કરે. જે અંગોપાંગ ગુપ્ત અંગોપાંગ હોય ત્યાં હાથ રાખીને કાવસક કરે એને સબરી દોષ કહેવાય. ખલીણ એટલે લગામ, ઘોડાની લગામની જેમ ચરબડો પકડીને કાવસક કરે તો એને ખલીણ દોષ કહેવાય. કારણ કે આમાંના ઘણા એવા હોય છે કે વર્ષમાં એક જ વખત આવતા હોય અને એટલે કદાચ ખબર ન હોય એટલે લગામની જેમ ચરવડો નહીં પકડવાનો પણ ચરવડાના દસિયો પાછળના ભાગમાં આવે અને દાંડી આગળ આવે તે રીતે ચરવડો પકડવાનો છે. વહુ એ પુરુષો માટે દોષ છે કે વહુની જેમ માથું નીચું રાખીને કાયોસર્ગ કરે એ વધુ દોષ કહેવાય. સબરી ખરીને વહુ લંબોત્તર લાંબું વસ્ત્ર એટલે પુરુષો માટે નાભીથી નીચે અને ઘૂંટણથી ઉપર આવું વસ્ત્ર હોવું જોઈએ પણ મર્યાદાના કારણે આપણે નીચે છેક સુધી વસ્ત્ર રાખીએ છીએ ત્યાં વાંધો નથી પણ પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય તે સમયે ઉપરનું વસ્ત્ર પુરુષોએ રખાય નહીં. એટલે સૌથી પહેલો તો યુનિફોર્મ તે છે કે ધોતી ખેસ એ પહેરીને જ આ વિધિ કરી શકાય. પણ કોઈ કારણસર કોઈએ ધોતી નથી પણ પહેરી તો પણ કોઈએ જબ્બા વગેરે પહેરેલા હોય તો એ કાઢીને જ કાયોસર્ગ કરવા. કાયોસર્ગ શું? આખું પ્રતિક્રમણ. પ્રતિક્રમણમાં ઉપરનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ. માત્ર નમુખુણા આદિ સૂત્રો આવે તેવા સમયે ખેસનો ઉપયોગ કરવાનો હોય છે પણ જો તમે ખેસ લાવ્યા જ ન હો તો પછી આ ઉપરનો ભાગ ખુલ્લો રાખી અને આ વિધિ કરવાની હોય છે. એટલે લંબોત્તર ખણ સંજરી, સ્તન, છાતી ઉપર કપડું ઢાંકીને કાયોસર્ગ કરે એ પણ બધા દોષો છે. એમ ભ્રમિત આંગુલી આવી રીતે કાયોસર્ગની ગણતરી કરે. વાયસ એટલે કાગડો, આપણને દેખાય આંખ બે પણ એને હોય એક જ ડોળો, એ બે આંખ હોય પણ ડોળો એક જ હોય એના ડોળા ફર્યા કરે. એવી રીતે કાયોસર્ગના ડોળા ફેર્યા કરીએ તો વાયસ નામનો દોષ લાગે. કાયોસર્ગની અંદર કોઈ પૂછે ને આમ કે આમ જવાબ આપી દઈએ તો શિરકંપ નામનો દોષ લાગે. મૂંગા માણસની જેમ સૂત્રો બોલીએ તો મૂક દોષ લાગે. વારુણી એટલે દારૂડીઓ, દારૂ પીએને બુડ 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 અવાજ આવે એવી રીતે અવાજ કરતા કરતા કાયોસર્ગ કરે તો એને વારુણી દોષ લાગે. અને વાંદરાની જેમ આમ તેમ જોઈને કાવસર્ગ કરે તો પ્રેક્ષ્ય દોષ લાગે. એટલે આવા બધા દોષથી બચીને આજના દિવસે આપણે આ આરાધના કરવાની છે. એટલે કાયોસર્ગ એ પણ આપણું આવશ્યક છે અને એક લોકસ્ય કન્યસુ નિમ્મલ યરા સામાયિક લેવાની વિધિમાં આપણે એ કાયોસર્ગ કરી રહ્યા છીએ એના દ્વારા એ આવશ્યક સચવાય છે. અને પચ્ચખાણ કરેવી ભરતે સૂત્ર એ પચ્ચખાણ સ્વરૂપ છે. એટલે આ રીતે સામાયિક લેવાની વિધિની અંદર પણ છ એ છ આવશ્યક હોય છે અને આખું પ્રતિક્રમણ એ છ આવશ્યકનો વિસ્તાર છે. તો પ્રતિક્રમણ દ્વારા આપણે કરવાનું છે શું? તો કે આપણે આપણા આત્માને નિરોગી બનાવવાનું છે. શરીરને નિરોગી બનાવવા માટે જે પ્રકારનો પ્રયત્ન કરીએ છીએ એ જ પ્રકારનો પ્રયત્ન અહીં આત્માને નિરોગી બનાવવા માટે કરવાનો છે. શરીરમાં ક્યાંક મોટી તકલીફો ઊભી થાય
તો હોસ્પિટલની અંદર એડમિટ થવું પડે છે. આપણા ફેમિલી ડોક્ટર સર્જન ડોક્ટર ઉપર ચિઠ્ઠી લખી આપે એટલે ત્યાં પ્રવેશ મળે છે અને સર્જન ડોક્ટર આપણું ઓપરેશન કરે છે. ઓપરેશન પછી પાટાપીલી થતી હોય છે અને છેલ્લે જ્યારે હોસ્પિટલમાંથી રજા આપે તે સમયે વિટામિનની ટેબ્લેટો આપવામાં આવે છે. કારણ કે શરીરમાંથી બ્લડ ઘણું નીકળી ગયું હોય અને એટલે તે સમયે તેને તેની આવશ્યકતા હોય એટલે છેલ્લે વિટામિનની ટેબ્લેટો આપે. બસ એ જ વિધિ આપણા આત્માને નિરોગી બનાવવા માટે સાચવવાની છે. દ્રવ્યથી કદાચ એવું બની શકે કે કોઈનું 100 વર્ષનું આયુષ્ય હોય અને એ આયુષ્યકાળ દરમિયાન એક પણ વખત બીમારી ના આવી હોય અને હોસ્પિટલમાં એડમિટ ન થવું પડ્યું હોય. આવું હજુ શક્ય છે, પણ આત્માનું ભાવ આરોગ્ય એને પ્રાપ્ત કરવા માટે હોસ્પિટલમાં એડમિટ થવું પડે. એના વિના ભાવ આરોગ્યની પ્રાપ્તિ કદાપી થતી નથી અને એ હોસ્પિટલનું નામ છે સામાયિક. એટલે જ્યારે આપણે સામાયિક લઈએ ત્યારે મનમાં એ ભાવ લાવવાનો કે મારા આત્માને નિરોગી કરવા માટે હું હોસ્પિટલમાં એડમિટ થયો છું, એ જાતનો ભાવ તે સમયે મનની અંદર લાવી દેવાનો. હોસ્પિટલમાં એડમિટ થવાનું કારણ કોઈ સર્જરી છે એટલે સર્જન ડોક્ટર એટલે 24 તીર્થંકર પરમાત્મા તે આપણા સર્જન ડોક્ટરો છે. એના દ્વારા આપણું ઓપરેશન થવાનું છે એટલે જ્યારે લોકસ્થ સૂત્ર બોલે તે સમયે આપણે સર્જન ડોક્ટરોના શરણે જઈ રહ્યા છીએ. 24 તીર્થંકર પરમાત્મા એનું શરણ સ્વીકારી રહ્યા છીએ એવા પ્રકારનો ભાવ લાવીને એ સૂત્ર બોલવાનું અને સાંભળવાનું. 24 તીર્થંકરના નામ એ તો બીજી ત્રીજી અને ચોથી ગાથામાં બતાવ્યા, પણ પહેલી ગાથાની અંદર એ 24 તીર્થંકર પરમાત્માઓ કેવા છે એનું વર્ણન કર્યું કે 24 તીર્થંકર પરમાત્મા લોકમાં ઉદ્યોત કરનારા, ઉદ્યોત પ્રકાશથી થાય એ 24 તીર્થંકર પરમાત્મા પાસે કેવળ જ્ઞાનનો પ્રકાશ છે. એટલે એક પદ બોલતી વખતે દેવો આવીને કેવળ જ્ઞાનનો મહોત્સવ કરી રહ્યા છે એવા પ્રકારનો ભાવ લાવવાનો. ધમ્મતીર્થ યરે એ પદ જ્યારે બોલાતું હોય ત્યારે પરમાત્માને કેવળ જ્ઞાન થઈ ચૂક્યું છે. પરમાત્મા 12 વર્ષતાની વચ્ચે બેસીને ધર્મ દેશના આપી રહ્યા છે, ધર્મતીર્થની સ્થાપના કરી રહ્યા છે. એ ભાવ ધમ્મતીર્થ યરે એ પદ વખતે જીણે રાગ અને દ્વેષને જીતનારા એટલે છતમસ્ત અવસ્થાની અંદર કોઈ ઉપસર્ગ કરે કે કોઈ ભક્તિ કરે બંને તરફ એક સરખી મનોવૃત્તિ હોવાના કારણે ત્યાં પોતાના અંતરંગ શત્રુઓનો તેઓ નાશ કરી રહ્યા છે. અને અર્જુનતે ચિત્ત ઈષ્ટમ આ 24 તીર્થંકર પરમાત્મા એનું કીર્તન કરીશ એટલે પરમાત્માનો પૂજા અતિશય. એટલે પહેલી ગાથામાં આ 4 અતિશયો, પહેલા પદમાં જ્ઞાનાતિશય, બીજામાં વચનાતિશય, ત્રીજામાં અપાયાપદ્માતિશય અને ચોથામાં પૂજાતિશય એટલે પરમાત્મા ઇન્દ્રો ચક્રવર્તીઓ વગેરે દ્વારા પણ પૂજવા યોગ્ય છે એ ભાવ રાખીને 24 તીર્થંકર પરમાત્માની નામપૂર્વક સ્તુતિ કરીને એમની પાસે માગણી પણ કરીએ છીએ. આરોગ્ય બોલિલાભમ સમાહી વરમુત્તમમ દિંતુ, મને આરોગ્ય એટલે ભાવ આરોગ્ય એની પ્રાપ્તિ એટલે મોક્ષની પ્રાપ્તિ. તેનું કારણ બોધિલાભમ, બોધિનો લાભ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ, કારણ કે એ બીજ છે અને એ પામવા માટે સમાધિ વરમુત્તમમ દિંતુ, મને શ્રેષ્ઠ સમાધિ આપો. એટલે એ રીતે સમાધિના ક્રમથી આ પ્રાપ્તિ થાય છે. અને છેલ્લા પદમાં સિદ્ધા સિદ્ધિમ મમદિશંતુ, જ્યારે કોઈ વ્યક્તિને સંબોધન કરીને બોલાવતા હોઈએ તેવા સમયે તેની સામે દ્રષ્ટિ રાખીને વાત કરીએ છીએ એમ સિદ્ધા પદ બોલાય ત્યારે સિદ્ધ પરમાત્મા સમક્ષ દ્રષ્ટિ રાખી અને આપણે પ્રાર્થના કરવાની છે, હે સિદ્ધ પરમાત્માઓ મને સિદ્ધિ આપો. એટલે 24 સત્વો એટલે લોકસ્થ સૂત્ર જ્યારે પણ બોલીએ તે સમયે મનમાં એ ભાવ લાવવાનો છે કે 24 તીર્થંકર પરમાત્માનું હું શરણ સ્વીકારું છું, કારણ કે મારા આત્માને નિરોગી બનાવવા માટે ઓપરેશન તેમના દ્વારા કરવાનું છે. પણ એમની ઓળખાણ કોણ કરાવે
તો એની ઓળખાણ ગુરુ કરાવે. એટલે ત્રીજું આપણું આવશ્યક તે વંદન નામનું આવશ્યક છે. જેમ આપણા ફેમિલી ડોક્ટર ચોક્કસ હોય, બસ એવી જ રીતે ફેમિલી ગુરુ પણ ચોક્કસ હોવા જોઈએ. જેમ ફેમિલી ડોક્ટર હોય તો સર્જન ડોક્ટર પાસે જઈએ ત્યારે ફેમિલી ડોક્ટર સર્જન ડોક્ટરને જણાવી દે ભાઈ એની પ્રકૃતિ આ પ્રકારની છે, એટલે કોઈ દવા આડઅસર ન કરે, ભલે એ દવા યોગ્ય જ હોય પણ આપણા માટે યોગ્ય છે કે નહીં એ આપણા જે ફેમિલી ડોક્ટર હોય તે જણાવી શકે. એટલે આપણે કયો ધર્મ કરવો એ સદગુરુ એ નિર્ણય કરે, એ આપણને જણાવે. એટલે ત્રીજું વંદન નામનું આવશ્યક. જ્યારે જ્યારે દ્વાદશાવર્ત વંદન વગેરે આવે તે સમયે એ ભાવ એમાં લાવવાનો છે. પ્રતિક્રમણ એટલે રાગ અને દ્વેષની ગાંઠનું ઓપરેશન, એનું નામ પ્રતિક્રમણ છે. અને પ્રતિક્રમણની શરૂઆત સપ્તસવી દેવસ્ય એ સૂત્રથી પ્રતિક્રમણની શરૂઆત થાય છે, જેમાં મુખ્ય ત્રણ પદો છે. દુશ્ચિંતીય, દુઃખભાષીય, દુચિત્તીય કર્મ ઉપાદન કરવા માટેના મુખ્ય ત્રણ સાધન છે મન, વચન અને કાયા. મન દ્વારા દુષ્ટ ચિંતન થઈ ગયું હોય, વચન દ્વારા દુષ્ટ ભાષારૂપ પ્રવૃત્તિ થઈ હોય અને કાયા દ્વારા દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ થઈ હોય તો મારું પાપ મિથ્યા થાય માટે હું આ પ્રતિક્રમણ કરી રહ્યો છું. પણ એનો વિસ્તાર ઈચ્છામી ઠામી કાઉસ્તકમ ઈચ્છામી પરિચ્છમ્યો એ સૂત્ર દ્વારા એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ એક જ સૂત્ર ત્રણ રીતે બોલાય છે. પ્રતિક્રમણ માટે જ્યારે બોલાતું હોય ત્યારે ઈચ્છામી પરિચ્છમ્યો જોમે દેવસ્યો અહીંયા રાખો. આલોચના માટે બોલાતું હોય ત્યારે ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન દેવસ્યામ આલોમ ઈચ્છમ આલોયમી જોમે દેવસ્યો અહીંયા રાખો. અને કાયોસ્તક માટે બોલાતું હોય ત્યારે ઈચ્છામી ઠામી કાઉસ્તકમ જોમે દેવસ્યો અહીંયા રાખો. સૂત્ર એક જ, પણ એક જ સૂત્રને બોલવાની ત્રણ પદ્ધતિ જુદા જુદા કારણસર છે. એટલે અહીંયા પ્રતિક્રમણ કરીએ તો મનથી કયા પાપ થયા હોય તો દુજ્જાઓ દુઃખી જિંદીઓ, વચનથી કયા પાપ થયા હોય ઉત્સુદ્ધ ઉમગો, કાયાથી કયા પાપ થયા હોય અકપ્પો અકરવિંજો, આવી રીતે એક એકનો વિસ્તાર ત્યાં કર્યો છે. એનો પણ વધારે વિસ્તાર વંદિતતા સૂત્રની અંદર કર્યો છે કે વંદિતતા સૂત્રની અંદર આપણા 124માંથી 85 અતિચારો 85 અતિચારો એનું વર્ણન વંદિતતા સૂત્રમાં છે. અને આજના દિવસે એનો પણ વિસ્તાર અતિચાર દ્વારા થવાનો છે કે જે અતિચારની અંદર 124 પ્રકારના અતિચારો બતાવ્યા છે. એટલે એના ચાર સ્ટેપ છે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આ ચાર સ્ટેપની અંદર આપણને દોષ લાગતો હોય છે, કેટલોક અતિક્રમ સ્વરૂપ દોષ હોય, કેટલોક વ્યતિક્રમ સ્વરૂપે હોય, કેટલોક અતિચાર સ્વરૂપે હોય, અને જો વ્રત ભંગ થયો તો એ અનાચારના સ્વરૂપની અંદર ના. રાત્રે ખાવાની ઈચ્છા થાય એને અતિક્રમ કહેવાય, ડાઇનિંગ ટેબલ સુધી પહોંચો એને વ્યતિક્રમ કહેવાય, તમારી થાળી પીરસાય એને અતિચાર કહેવાય, અને ખાવાની શરૂઆત કરો એને અનાચાર કહેવાય. મૂવી જોવા જવાની ઈચ્છા થઈ એ અતિક્રમ કહેવાય, થિયેટર સુધી પહોંચ્યા એ વ્યતિક્રમ, ખુરશી ઉપર ગોઠવાયા એ અતિચાર, અને પડદા ઉપર જોવાનું શરૂ કર્યું એ અનાચાર. બસ આ રીતે ચાર સ્ટેપ છે. એ ચાર સ્ટેપમાં આપણા દ્વારા કોઈ પણ સ્ટેપથી દોષ લાગી ગયો હોય તો એ બધા જ દોષોનું પ્રતિક્રમણ આજના દિવસે 124 અતિચારો એને બરાબર યાદ કરીને, કારણ કે અતિચારોની સંખ્યા સામાન્ય રીતે દરેક વ્રતની સરખી રાખી છે, સમ્યક્વ, બાર વ્રત અને સંદેશન, એટલે 14, એ 14ના 5 એટલે 70, 15 કર્માદાનના એટલે 85, અને 5 આચારના 39, જ્ઞાનાચારના 8, દર્શનાચારના 8, ચારિત્રાચારના 8, તપાચારના 12 અને વિર્યાચારના 3. આ રીતે કુલ 124 અતિચારો એનું વર્ણન કરીને આપણે ક્ષમા માગવાના છીએ. એટલે મિચ્છામી દુઃખકરમ
ત્યાં આવે ત્યારે બધાએ એ પદો સાથે બોલવાનું. ત્યાર પછી કાયોત્સર્ગ જે આપણે કરીએ છીએ પ્રતિક્રમણ, ક્યાંક બે લોકસનો ક્યાંક એક લોકસનો, આ બધા જ કાયોત્સર્ગ તે પાટાપિંડીના સ્થાને છે. કારણ કે અહીં ઓપરેશન થયા પછી પાટાપિંડી જરૂર કરવી પડે, અને કાયોત્સર્ગ એટલે સૌથી વધારે કર્મ નિર્જરા જેના દ્વારા થાય એવા પ્રકારનો અભ્યંતર તપ, એનું નામ છે કાયોત્સર્ગ. અને એટલે આપણા બધા જ ભગવાન છતમસ્ત અવસ્થામાં મોટા ભાગનો સમય કાયોત્સર્ગ ધ્યાનમાં પાડે છે. ભગવાન ઋષભદેવ 1000 વર્ષનો છતમસ્તકાર, પણ 1000 વર્ષમાં માત્ર 24 જ કલાકનો એમનો પ્રમાણ. તો 1000 વર્ષમાં 24 કલાક બસ, બાકીના બધો જેટલો સમય છે એ સમયમાંથી આહાર વિહાર અને વિહાર એને છોડી દો, બાકીનો બધો સમય ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા હતા. ભગવાન મહાવીર 12.5 વર્ષની ઘોર સાધના દરમિયાન 11.5 વર્ષ કરતાં પણ વધારે જોગ્યા ઉપવાસ, અને જોગ્યા ઉપવાસ એટલે પાણીએ નથી પાપ્યું, એટલે નિહાર પણ ન હોય, ન વળી નીતિ જવાનું, ન લઘુ નીતિ જવાનું, નહીં આહાર કરવાનો, એટલે એમાં ક્યાંય એમનો સમય ન જાય, માત્ર વિહાર જેટલો સમય બાદ કરીને બાકીનો બધો જ સમય ભગવાન મહાવીર કાયોત્સર્ગ ધ્યાનમાં રહે. એટલે કાયોત્સર્ગ એ અભ્યંતર તપ છે, તેના દ્વારા વિશેષ કર્મની નિર્જરા થાય છે, અને એટલે એ ખૂબ ભાવપૂર્વક જેનો કાયોત્સર્ગ કરવાનો હોય એનું ચિંતન એની અંદર કરવાનું હોય છે. પણ આપણે જલ્દી પ્રતિક્રમણાની ક્રિયાઓ કરતા હોઈએ છીએ એટલે એ રીતે મોટા ભાગે બનતું નથી. પચ્ચકખા એ વિટામિનની ટેબ્લેટના સ્થાને છે, કારણ કે આત્માની તંદુરસ્તી માત્ર ને માત્ર પચ્ચકખાણથી છે. પચ્ચકખાણ આવશ્યકનો નંબર 6 છે, પણ પ્રતિક્રમણ શરૂ કરીએ એના પૂર્વે જ આપણે પચ્ચકખાણ લઈ લઈએ છીએ. અને એનું કારણ એ છે કે સૂર્યાસ્ત પછી પચ્ચકખાણ ન લેવાય, સૂર્યાસ્તની પહેલાં પચ્ચકખાણ લેવું. એટલા માટે આપણું પ્રતિક્રમણની વિધિ એવી છે કે પ્રતિક્રમણ એવા સમયે થવું જોઈએ કે સૂર્યાસ્ત વખતે વંદિતું આવે, જે દેવશી પ્રતિક્રમણ, રાઈ પ્રતિક્રમણ સૂર્યોદય વખતે વંદિતું આવે તે રીતે થવું જોઈએ. હવે સૂર્યાસ્ત વખતે વંદિતું આવે અને 6 આવશ્યકનો નંબર એ તો સૂર્યાસ્ત પછી લાગે, એટલે પચ્ચકખાણ સૂર્યાસ્તની પૂર્વે લેવાનું છે, માટે આપણે વહેલું પચ્ચકખાણ કરી લઈએ છીએ. તો આ રીતે આ 6 આવશ્યકો એટલે આત્માને નિયોગી બનાવવાની પ્રક્રિયા છે. બોલો સામાયિક એટલે હોસ્પિટલ, 24 સત્વો એ આપણા સર્જન ડૉક્ટર, વંદન આપણા ફેમિલી ડૉક્ટર, એવી રીતે પ્રતિક્રમણ એટલે રામ અને દ્વેષની અનાદિકાલીન ગાંઠનું ઓપરેશન, કાયોત્સર્ગ એટલે પાટાપિંડી, અને પચ્ચકખાણ એટલે વિટામિનની ટેબ્લેટ. બસ આપણે આપણા આત્માને આજે અહીંથી તંદુરસ્ત બનાવીને જવાનું છે, અને એ તંદુરસ્ત જો આ 6 આવશ્યકો એને બરાબર ધ્યાનપૂર્વક જો કરવામાં આવે તો આત્મા ચોક્કસ તંદુરસ્ત બને. પ્રતિક્રમણની વિધિ સપ્તસવિ સૂત્રથી શરૂ થાય છે, પરંતુ એના પૂર્વે પણ આપણે દેવ અને ગુરુ વંદન કરીએ છીએ, કારણ કે પ્રતિક્રમણ એક પવિત્ર ક્રિયા છે, અને એ ક્રિયાની અંદર આપણને દેવ અને ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એમની કૃપા પ્રાપ્ત થાય, એટલા માટે સકલારથ સ્તોત્ર બોલીને 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ. અને તમે જુઓ ક્રમ, જે 4 થોયો બોલાય છે એમાં પહેલી થોય પરમાત્મા મહાવીર દેવની સ્નાતસ્યા એ બોલીએ છીએ, કારણ કે નમસ્તુનમ સૂત્ર એ અરિહંત પરમાત્માની સ્તુતિ છે. બીજું લોગસ્ય સૂત્ર બોલીને બીજી થોય જે આવે છે, લોગસ્યમાં 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ છે. તો એના પછી નવકારનો કૌશક પાડીને બોલાતી સ્તુતિ એ પણ 24 તીર્થંકર પરમાત્માની છે. પુખરવર સૂત્ર એ જ્ઞાનનું સૂત્ર છે, તો એના પછી 1 નવકારનો કાયોત્સર્ગ કરીને બોલાતી સ્તુતિ અર્હત વક્ત્ર પ્રસૂતમ એ પણ જ્ઞાનની સ્તુતિ છે. વ્યાચકરાણમ સિદ્ધાણમ ઉદ્ધાણમ પછી એ સમ્યક દૃષ્ટિ દેવનું સ્મરણ છે, તો 1 નવકારનો કૌશક કરી
પારી અને પદ્યમાં જે પણ બોલાય છે તે પણ સર્વાનુભૂતિ યક્ષની સ્તુતિ છે, નિષ્પંક વ્યોમની. એટલે આ રીતે આખી બધી આપણી પાસે સમય નથી, નહીતર એક વખતે હું નાગેશ્વર ગયો હતો અને નાગેશ્વરમાં કોઈ સંઘ આવેલો એ લોકોને પ્રતિક્રમણ કરવું હતું. મારે કે તમે આવશો પ્રતિક્રમણ કરવા આવીશ, સવારનું રાઈ પ્રતિક્રમણ હતું. મેં કહું ભાઈ તમારી સ્થિરતા કેટલી અમને કહીજો, પછી આપણે પ્રતિક્રમણની શરૂઆત કરીએ. વખત ચાલશે કલાક દોઢ કલાક, અમને કાંઈ વાંધો નથી. પણ એ પ્રતિક્રમણ શરૂ કર્યું તો રાઈ પ્રતિક્રમણ 3 કલાકે પૂરું થયું અને કોઈ બધાને એટલો બધો આનંદ આવ્યો કે હજુ એ વધારે ચાલ્યું હોત તો અમે બેસવા તૈયાર હતા. પણ મને એમ થયું કે હવે લોકોની સ્થિરતા નહીં રહે, એટલે પાછળથી સ્પીડમાં બધી વાત કરી દીધી. એટલે આ પ્રતિક્રમણ એક માંગલિક ક્રિયા છે. એક ખાલી મુપત્તિ માટે પણ બોલવામાં ઓછામાં ઓછો કલાક જોઈએ. જે મુપત્તિ છે એ પરમાત્માનું આખું શાસન એની અંદર સમાયેલ છે. આ એક કપડાનો ટુકડો નથી, આમાં આખું પરમાત્માનું શાસન છે. એ મુપત્તિ દરેકની પોતાની એક વેદને 4 આંગળ પ્રમાણ મુપત્તિ જોઈએ. નાના બાળકની મુપત્તિ એની એક વેદને 4 આંગળની જોઈએ, આપણી મુપત્તિ આપણી એક વેદને 4 આંગળની જોઈએ, 500 ધનુષની કાયાવાળા જે હોય એની મુપત્તિ એની એક વેદને 4 આંગળની જોઈએ. એમાં એક તાકો ઓછો પડે એટલી એમની મોટી મુપત્તિ હોય. કારણ કે એનું માપ આ રાખવાનું કારણ એ છે કે દરેકના શરીરનો મુખનો ભાગ એટલો જ હોય કે જો આટલા પ્રમાણવાળી મુપત્તિ હોય તો જ બરાબર ડંકાઈ શકે. એ મુપત્તિ એ એની એક કોર બાંધેલી હોય, 3 કોર ખુલ્લી હોય. જે બાંધેલી કોર છે તે મનુષ્ય ગતિ, એમાં આવતા કર્મને રોકી શકાય છે. બાકીની 3 ગતિમાં આપણે કર્મના આશ્રમને રોકી નથી શકતા, એટલે 3 ભાગ ખુલ્લા રાખવામાં આવે. એ મુપત્તિને થોડી વાળીએ છીએ, વાળવાનું કારણ એ છે કે મુપત્તિ આ અળી દ્વીપમાં પણ સર્વત્ર નથી, માત્ર 15 કર્મભૂમિ ત્યાં જ અસી મસી અને કૃષિનો વ્યવહાર છે, ત્યાં જ ધર્મરાજ્ય વગેરેની વ્યવસ્થા છે, ત્યાંથી જ મોક્ષે જવાય છે, ત્યાં જ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ છે. એટલે ડબ્બલ કરીને થોડી વાળીએ એટલે એ ભાવ એમાં લાવવાનો છે. અને આખી મુપત્તિને ભેગી કરો એટલે 8 પળ થઈ જાય. પહેલાં 2, પછી થોડી વાળી એટલે 4, અને વાળી દો એટલે 8. એ 8 પળ 8 કર્મના નાશ માટે છે. અને આખી મુપત્તિનું જે પડી લેવાનું છે એ સમ્યક દર્શન પ્રાપ્તિની પ્રક્રિયા છે. સમ્યક દર્શન કારણ કે એના વિના સામાયિક ધર્મ તે શોભતો નથી. સામાયિક એ અલંકાર છે. અલંકાર ત્યારે શોભે કે જો વસ્ત્રો પરિધાન કર્યા હોય. કોઈ વ્યક્તિ આખા શરીરમાં અલંકારો પહેરીને બજાર વચ્ચેથી નીકળે પણ કપડાં જ ન પહેરે તો શું થાય? તો આ સામાયિક એ અલંકાર છે, પ્રતિક્રમણ એ અલંકાર છે, પરમાત્માની પૂજા એ અલંકાર છે. જ્યારે આ વસ્ત્ર સમ્યક દર્શન એ વસ્ત્ર છે, પ્રામાણિકતા એ વસ્ત્ર છે. એટલે એ વસ્ત્રને ધારણ કરીને અલંકારો ધારણ કરીએ તો એ અલંકારોની કિંમત ઘણી વધારે ગણાય. એટલે આપણે સમ્યક દર્શન એટલા માટે સામાયિક લેવાની શરૂઆત પછી પહેલાં તો માત્ર ભૂમિકા કરી, નમસ્કાર મહામંત્ર તો મંગળ સ્વરૂપે બોલ્યા. મંગળ સ્વરૂપે બોલ્યા પછી પંચીર્તીય સૂત્ર મોટા ભાગે લોકો આજે આ રીતે સૂત્ર બોલે છે. પણ ખરેખર આ સૂત્ર પણ કદાચ બોલો તો પણ 36 ગુણો ગુરુ મધ્ય આવે ત્યારે હાથ નહીં કરવાનો છે. 36 ગુણવાળા ગુરુને હું મારા હૃદયમાં ધારણ કરું છું એવો ભાવ લાવી અને આ સૂત્ર બોલવાનું છે. માત્ર આમ હાથ રાખો એનો અર્થ તો એ થાય કોઈને ત્યાં જમવા ગયા પેટ ભરાઈ ગયું તો એ બસ રેવા દો, બસ ઘણું થઈ ગયું એમ છે. પણ એમ થાય ભાઈ તમારા ગુણો તમારી પાસે રેવા દો, મને જરૂર નથી. એ નહીં, અહીં બોલાવીએ છીએ, આહ્વાન મુદ્રા ને કહેવાય. આપણે ગુરુ ભગવંતને 36 ગુણવાળા ગુરુને અને માત્ર એક નહીં આવા 36 36 યુક્ત
એવા આચાર્ય ભગવાન એના ગુણોનું સ્મરણ કરી અને આપણે આપણા હૃદયની અંદર એમને સ્થિર કરીએ છીએ અને ત્યાર પછી આરાધનાની શરૂઆતમાં વિનય માટે ક્ષમા શમણ આપીએ છીએ અને વિનય માટે ક્ષમા શમણ આપ્યા પછી સૌથી પહેલું કાર્ય એ કરવાનું છે કે ઘરેથી અહીં સુધી આવ્યા ઇરિયા સમિતિનું પાલન કરવા પૂર્વક આવ્યા તેમ છતાં પણ કોઈ જીવની આપણાથી વિરાધના થઈ છે તો એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે આપણે ઇરિયા સૂત્ર બોલીએ છીએ એટલે એ સૂત્ર બોલતી વખતે અત્યંત ગંભીર મુદ્રા હોય દેખીતી સાવકાર વ્યક્તિ જ્યારે પકડાઈ જાય કોઈ પણ ગુનામાં અને બજાર વચ્ચેથી હાથકડી લગાવીને પોલીસ લઈ જાય તેવા સમયે એની મુખાકૃતિ કેવી હોય બસ એવી મુખાકૃતિ આ ઇરિયા સૂત્ર બોલતી વખતે આપણી હોય કારણ કે 84 લાખ જીવા યોનિના જીવો સાથે આપણે અપરાધ કર્યો છે આપણે એ જીવોને દુઃખ પહોંચાડ્યું છે ત્રાસ પહોંચાડ્યો છે માટે તે રીતે આ સૂત્રો આપણે બોલવાના હોય એટલે એ ઇરિયા સૂત્ર પણ એનું પ્રાયશ્ચિત્ત જે એક રોગસ ચંદેશુ નિમ્મલ યરા ત્યાં સુધીનું પ્રાયશ્ચિત્ત કોના માટે છે તો કે ઇરિયા સમિતિનું પાલન કરીને આવ્યા હોય એના માટે ગાડી લઈને આવ્યા હોય એનું તો પ્રાયશ્ચિત ઘણું વધી જાય પણ અહીં વિધિ આ છે એ સમજે છે કે ભાઈ શ્રાવક એટલે ઇરિયા સમિતિનું પાલન ચોક્કસ કરે અને એમ સમજીને આ વિધિ બતાવી છે એટલે અહીં આ રીતનો એ વિધિ પણ એના પહેલા તસ્સ ઉત્તરી સૂત્ર એટલા માટે બોલીએ છીએ કે કાયોસર્ગ આપણે કેમ કરી રહ્યા છીએ પ્રાયશ્ચિત્ત કરણેન પ્રાયશ્ચિત્ત કરવા માટે પ્રાયશ્ચિત્ત કરીને કરવાનું શું તો કે વિશોહી કરણેન આત્માની વિશુદ્ધિ કરવા માટે વિશુદ્ધિ થાય કઈ રીતે તો વિસલ્લી કરણેન આત્મા ત્રણ શલ્ય વગરનો થાય માયા શલ્ય નિયાન શલ્ય અને નિત્યાત્વ શલ્ય આ અધ્યાત્મ જગતના ત્રણ કાંટા છે પગમાં કાંટો વાગ્યો હોય તો આગળ ગતિ ન થઈ શકે એવી રીતે અધ્યાત્મ જગતની અંદર જે માયાથી ખરડાયેલો હોય જેને ધર્મના બદલામાં કોઈ સાંસારિક પદાર્થની અપેક્ષા રાખી હોય કે કોઈ અન્ય દેવ ગુરુ ધર્મને દેવ બુદ્ધિ ગુરુ બુદ્ધિને ધર્મ બુદ્ધિ રાખીને એની જોડે એ વંદનાદિ વ્યવહાર કરતો હોય તો એ મિથ્યાત્મ નામનું શલ્ય છે આ ત્રણ અધ્યાત્મ જગતના કાંટા છે એટલે આ કાયોસર્ગ દ્વારા એ બધાથી મુક્ત થવું છે પામાણ તમાણ નિગાયન જ થાય પાંચ કર્મનો નાશ કરવા માટે હું કાયોસર્ગ કરું છું હવે કાયોસર્ગ કરવાનો છે તો કાયોસર્ગ મારે કઈ રીતે કરવાનો એ અન્નર્થ સૂત્રમાં બતાવેલું છે કે 16 છૂટ રાખીને કાયોસર્ગ કરું છું મારો કાયોસર્ગ ક્યાં સુધી કે જાવ હરિહંતાનામ ભગવંતાનામ નમુક્કાય ના પાય જ્યાં સુધી અરિહંત પરમાત્માને નમસ્કાર ન કરું ત્યાં સુધીનો મારો કાયો સર્ગ છે એટલે એનો અર્થ શું તો કે નમો અરિહંતાન આટલું બોલીને પછી કાયો સર્ગ પર લોકો આજે શું કરે છે પેલા હાથ ઊંચા કરે પછી કે નમો અરિહંતાન એમ નહીં આપણી પ્રતિજ્ઞા છે જાવ અરિહંતાન ભગવંતાન નમુક્કાયણ ન પારે એનો અર્થ એ છે કે જ્યાં સુધી અરિહંત પરમાત્માને નમસ્કાર નહીં કરું ત્યાં સુધી હું કાયોસર્ગ પારીશ નહીં એટલે કાયોસર્ગમાં રહીને નમો અરિહંતાન બોલવાનું અને પછી કાયોસર્ગ પારવાનું અને કરવાનો કેવી રીતે તો કે ઠાણેણમ મોણેણમ જાણેણમ સ્થાન મૌન અને ધ્યાન આપણે તો બધા કાયોસર્ગ આ રીતે કરીએ છીએ પણ પૂર્વ કાળની અંદર જુદી જુદી રીતે પણ કાયોસર્ગ થતા હતા એક મહાત્માએ કાયોસર્ગ કર્યો પણ આપણે જેમ પ્રતિજ્ઞા કરીએ છીએ કે નમો અરિહંતાણમ ન બોલું ત્યાં સુધીનો મારો કાયોસર્ગ એમ એ મહાત્માએ નક્કી કર્યું કે જ્યાં સુધી ગધેડો ન મૂકે ત્યાં સુધીનો કાયોસર્ગ જ્યાં પોતાનો ઉપવાસ રહે છે એની બાજુમાં જ કુંભાર છે ઘણા બધા ગધેડા એટલે મનથી નક્કી કર્યું કે જ્યાં સુધી ગધેડો ન મૂકે ત્યાં સુધીનો મારો કાયોસર્ગ છે અને બરાબર એ જ વખતે પેલા કુંભારને વિચાર આવ્યો ત્યાં ગધેડાને બહાર લઈ ગયા અને એ ગધેડાને બહાર લઈ ગયા હવે મહાત્મા ઓલો ગધેડો ભૂંકે નહીં તો કાયોસર્ગ તો ભરાય નહીં એટલે મહાત્માએ શું કર્યું કાયોસર્ગની અંદર 17 ભેદી પૂજાની રચના કરી
જે સકલચંદ્રજી ઉપાધ્યાય મહારાજ તમે સાલગીરી હોય તે દિવસે જે 17 ભેદી પૂજા બનાવો છો, એ 17 ભેદી પૂજાની રચના આ રીતે કાયોસર્ગ ધ્યાનની અંદર થયેલી છે. એટલે જાત જાતના જુદી જુદી રીતે કાયોસર્ગ થતા હતા, પણ આજે તો આપણે માત્ર નમો વહંતા ન બોલીએ ત્યાં સુધીનો આપણો કાયોસર્ગ ઇન બિટવીન. જો કે તમારે પણ અહીંયા એવું બનવાનું નથી, ઇન્ડિયા હોય તો થાય મચ્છર આવીને પણ ઉપર બેસી જાય તો એ વચ્ચેથી ચરવડાથી એને કાઢવાનો પ્રયત્ન કરે. તારી પ્રતિજ્ઞા છે ઠાણે નામ મોણે નામ ઠાણે, એક સ્થાનેથી બીજા સ્થાને જઈશ નહીં એટલે કાય ભક્તિનું પાલન કરીશ, મૌન રહીશ એટલે વચન ભક્તિનું પાલન કરીશ, જાણે નામ મનને જેનો કાયોસર્ગ કરવાનો હશે લોકસ્થ નવકાર કે નાનકની એની અંદર મારા મનને જોડી દઈશ. એટલે આ રીતે ત્રણ ભક્તિ પૂર્વકનો કાયોસર્ગ અને ત્યાર પછી આપણી આલોચના આપણી જે પાકની શુદ્ધિ એક લોકસ્થ ચંદેશું નિર્મળ રહેલા ત્યાં સુધીનો કાયોસર્ગ કરીએ ત્યારે થાય, અને એ કાયોસર્ગ કર્યા પછી શુદ્ધિ થઈ એટલે લોકસ્થ સૂત્ર આનંદપૂર્વક બોલવાનું, ઉલ્લાસપૂર્વક બોલવાનું, આખી તો મુખાકૃતિ બદલાઈ જાય. ઈર્યા વર્યા વખતે ગંભીર મુદ્રા હતી, લોકસ્થ વખતે આનંદની મુદ્રા આવી ગઈ, કારણ કે આપણો આત્મા ગમનાગમનના દોષોમાંથી મુક્ત થયો એટલે એનો હર્ષ એટલો બધો છે કે 24 તીર્થંકર પરમાત્માની નામપૂર્વક સ્તુતિ કરીએ છીએ. હજુ આ ભૂમિકા કરી છે, એ ભૂમિકા કર્યા પછી વિનય માટે ક્ષમા ક્ષમા, કારણ કે કોઈ પણ રીતે રજા લેવી હોય તો ક્ષમા ક્ષમા આપવાનું આવે એટલે વિનય માટે ક્ષમા ક્ષમા, ક્ષમા ક્ષમા આપ્યા પછી સામાયિક મુપત્તિ, કારણ કે એમાં સમ્યક દર્શન પ્રાપ્તિની પ્રક્રિયા છે. આપણે જે સામાયિક લેવું છે તો નવમું વ્રત છે, જો ઇમારત પાયો જ ન હોય તો ઇમારત કઈ રીતે ટકે, સમ્યક દર્શન એ પાયો છે અને પ્રાપ્ત થાય એટલા માટે મુપત્તિ હું પડીને હા. ત્યાર પછી સામાયિક સંદિશાનું અને સામાયિક થવું એ આદેશ, આપણે નવમું વ્રત સ્વીકારવું છે એટલા માટે એ આદેશ માંગીએ છીએ, અને ત્યાર પછી ગુરુ ભગવાન આપણને એ નવકાર આપણે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ છીએ, કારણ કે પ્રતિજ્ઞા લીધી છે. તો પ્રતિજ્ઞા લેતા પહેલા આપણા ઈષ્ટ દેવ ગુરુ એને નમસ્કાર કરવાના હોય એટલે એક નવકાર મંત્ર બોલીને પંચ પરમેશ્વરી ભગવંતોનું સ્મરણ કરી અને ગુરુ ભગવંતને આપણે કહીએ છીએ કે આપ કૃપા કરીને મને આ સામાયિકનું સામાયિકની પ્રતિજ્ઞા આપો, ઈચ્છકારી ભગવાન પ્રસાય કરી સામાયિક દંડ ઉતરાવો. એટલે ગુરુ ભગવાન કરેલી ભક્તે સૂત્ર દ્વારા આપણને સામાયિકની પ્રતિજ્ઞા ઉચરાવે, પણ આપણે હવે ગુરુ ભગવાનને કહીએ છીએ ભાઈ સામાયિક આપણે પ્રતિજ્ઞા તો આપી દીધી, પણ મારું એવું શારીરિક બળ નથી કે હું 48 મિનિટ સુધી ઊભો રહીને બધું કરું, એટલે તમે મને બેસવાની રજા આપો, બેસણે સંદિશાવું બેસણે ઠાવું, આ બે આદેશ બેસવાની રજા લેવા માટેના છે. કેટલાક લોકો બેઠા બેઠા જ રજા માગી લે બેસણે સંદિશાવું, બેસીને બેસવાની રજા કેમ લેવાય, ઊભા થઈને જ રજા લેવાય, બેસીને ના લેવાય. એમ બેસવાની રજા લીધા પછી ગુરુ ભગવાન કે સજ્જાય આપણે આદેશ માંગીએ સજ્જાય સંદિશાવું, મને સ્વાધ્યાય કરવાની અનુજ્ઞા આપો, છેલ્લે કંઈક અનુજ્ઞા આપે એટલે સજ્જાય કરું એમ રજા માંગીએ ત્યારે ગુરુ મહારાજ કે કરો. એટલે આપણે ત્રણ નવકાર સ્વાધ્યાયના પ્રતિક રૂપે ગણ્યા છીએ, અને પછી 48 મિનિટ માટે સામાયિકમાં અહીં પ્રતિક્રમણની ક્રિયા આપણે શરૂ કરીએ છીએ, અને પારવાનું જ્યારે હોય તેવા સમયે પણ એ જ રીતે ઇરિયા વિયા કસ્તવ ઉતરી અન્નાત લોગસ મુપત્તિનું પરિહાન આપણો સમ્યક દર્શન ગુણ સ્મૃતિમાં રહે એટલા માટે છેલ્લે પરિહાન પણ કરીએ છીએ. પણ જ્યારે ગુરુ મહારાજ પાસે રજા માંગીએ છીએ ઈચ્છા કારણ સંદિશ ભગવાન સામાયિક પારવી, એટલે ગુરુ મહારાજ પારવાની રજા આપે નહીં, એ તો આપણને કહેવાય પૂર્ણવી કાયક હો, ફરીથી કરવા જેવું છે. એટલે આપણે કહીએ યથાશક્તિ, મારી શક્તિ હશે તો હું ફરીથી કરીશ, આ બધા આપણે ગપ્પા જ મારીએ છીએ, માત્ર આ એક વિધિમાં ગોઠવી દીધું છે એટલે આપણે બોલી દઈએ છીએ યથાશક્તિ. પછી આખો દિવસ ટાઈમ હોય તો એ સામાયિક તો કરતા નથી, ખાલી બોલ્યા યથાશક્તિ, મારી શક્તિ હશે તો હું પાડીશ. પણ હવે જીવ સમજી ગયો કે હવે આ મહારાજ મને સામાયિક પારવાની રજા આપવાના નથી, એટલે જો બીજા બધા આદેશમાં શું હતું સજ્જાય સુધી સામ સજ્જાય કરું બીજી વખત આદેશ માંગતા હતા,
બેસને સંધિ સામ બેસને ઠામ સામાયિક સંધિ સામ સામાયિક ઠામ બીજી વખત આદેશ મંગાતો હતો પણ અહીં તો પેલા આદેશમાં જ ગુરુએ તો કહી દીધું ભાઈ ફરીથી કરવા જેવું છે કારણ કે એ જો રજા આપે તો આપણે જે છકાય જીવોની વિરાજના કરીએ એ બધાનો દોષ ગુરુને લાગે એટલે ક્યારે ગુરુ આપણને સામાયિક પારવાની રજા ના આપે એટલે બીજી વખતે આપણે ચેતી ગયા અને ગુરુ મહારાજને કહી દઈએ છીએ કે ઈચ્છા કારણ સંધિ સર પણ સામાયિક પાર્યું પાર્યું પારું એમ નહીં હવે પાર્યું હવે રજા આપો કે ના આપો પણ મેં પાર્યું ભલે આ પ્રતિક્રમણ જયારે પૂરું થશે ત્યારે આ બે આદેશ ભૂલતી વખતે આનંદ હશે કે દુઃખ હશે શું ભાઈ ત્યારે ગુરુ મહારાજ તો ભાઈ આયારો ના મો તકો આચાર ને છોડવા જેવો નથી તે વખતે આપણે કઈ તહતી આ હું પણ સમજું છું આચાર છોડવા જેવો નથી પણ ન છૂટકે મારે આ સંસારની અંદર બેઠો છું એટલે ઘરે જવું પડે છે બોલો ખેતથી જવાના છો ને કે હાશ પર્યુષણ પૂરા થયા પ્રતિક્રમણ સરસ થઈ ગયું આ મનને ભૂટવાનું આનંદની અંદર એ રીતે ભૂટવાનું કે એની સ્મૃતિ રૂપે દરરોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવાનું એ સાધુ જીવનના અભ્યાસ રૂપ એ સામાયિક ધર્મ છે ઘણી બધી વાતો કહેવાની હતી પણ તર સમય થઈ ગયો બરાબર 4 વાગી ગયા એટલે આપણે હવે આગળ આજે કંઈ કહેતા નથી કારણ કે અહીં આપણે પ્રતિક્રમણ શરૂ કરીએ એના પહેલાં પ્રતિક્રમણના સૂત્રોના ચઢાવવા પણ બોલવાના હોય છે એટલે એ રહેશે પણ બધા ચઢાવવાને જલ્દી બોલજો તો આપણું પ્રતિક્રમણ સમયસર થઈ જાય એટલે ધીમે ધીમે આગળ નહીં કરતા જેની જે ભાવના હોય તે રીતે બોલવા લાગજો તો પછી એ સરસ થઈ જાય પરમાત્માની આજ્ઞા પૂર્વક ઈચ્છાનું કામ અને પર્યુષણ મહાપર્વ દરમિયાન મારા દ્વારા જીવવાણીનું પ્રકાશન કરતા કાંઈ પણ રીતે તમારું મન ઉભાયું હોય તો પણ તમને બધાને ત્રિવિધે ત્રિવિધે નિશાન શિવમાસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા સર્વ નથી બોલતા કારણ કે આપણું કાર્ય થાય.